इलेक्शन थाय ते पहला ज कांग्रेसे 40 बैठकों पर हार स्वीकारी छे। अमी नथी कहता परंतु कांग्रेसना पूर्व सांसद नारण राठवा कही रहा छे। तेमणे नर्मदामां योजायेला कांग्रेसना नव संकल्प सम्मेलनमां जाहेरमां आ वात करीने कांग्रेसना नेताओं ने कार्यकर्ताओं ने चौंकावी दीधा छे। राठवाए कार्यकर्ताओं ने कहूं छे कि विधानसभामां भाजपानी 40 बैठकों तो पाकी छे, जेने बाद करीने ज आपणे कामकाज करवानुं छे। एटलुं ज नहीं, पद पर चोंटी रहेला नेताओं अने कार्यकर्ताओंना नाम लीधा वगर तेमणे कटाक्ष पण कर्यो कि पक्षमां कार्यकर्ताओ हुद्दा लईने बेसी जाय छे अने पछी फॉलोअप पण करता नथी, जेना परिणामे गुजरातमां कांग्रेस सत्ताथी विमुख छे। कार्यकर्ताओंनी निष्क्रियताना कारणे राहुल गांधी सहित सीनियर नेताओने दरेक जिल्लाना प्रवास करवा पड़ी रह्या छे। શહેરી વિસ્તારની જે 8 નગરપાલિકા મહાનગરપાલિકાઓ છે એની 38 વિધાનસભા આવે છે શહેરી વિસ્તારની, એટલે શહેરી વિસ્તારની તમારે 38 40 સીટ બાદ કરીને તમારો હિસાબ કરવાનો, કેમ કે ભાજપને 40 તો બેઠી જ મળેલી છે, એને 41 સીટ એ જ ગણવાનું અને આપણે પહેલી સીટ અમારે 90 ગણવાની કે 100 ગણવાની, તો કેટલી મહેનત આપણે કરવી પડશે। જો કે વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ કાર્યકર્તા વચ્ચે એ વાતનો સ્વીકાર પણ કર્યો કે કાર્યકર્તાઓની નિષ્ક્રિયતાના કારણે શહેરી બેઠકો પર કોંગ્રેસને હારનો સ્વાદ ચાખવો પડતો હોય છે। શહેરમાં વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ, જામનગર તરફના જે શહેરી વિસ્તાર છે અને એ શહેરી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી કોંગ્રેસનો એકડો ઘૂંટાયો નથી। આ વખતે અમે નક્કી કરીને બેઠા છે કે શહેરી વિસ્તારમાં સારું કામ કરતા મહિલાઓ, યુવાનો અને કેટલાક આગેવાનોને સાથે રાખીને જ્યાં અમે કશું ઉકાળતા નથી એવી સીટોમાં મતનું રાજકારણમાં ઓછા મતથી અથવા જીતી પણ જવાય એવી પણ બેઠકો છે એને મિનિમાઇઝ કરવા માટે પક્ષના મોવડી મંડળ સાથે આની ચર્ચા થઈ રહી છે, દિલ્હી સુધી વાત થઈ છે।